નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં જે આપણી વાર્ષિક પરીક્ષા મિત્રો લેવાની છે કયા ધોરણની મિત્રો ધોરણ સાતની જે મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા મિત્રો લેવાની છે તેના માટે આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર લઈને આવી ચૂક્યા છીએ આ એક નમૂના પ્રશ્નપત્ર રહેશે મિત્રો વાર્ષિક પરીક્ષા મિત્રો ક્યારે આપણે એપ્રિલમાં મિત્રો સ્ટાર્ટ થવાનું છે મિત્રો એપ્રિલમાં લેવાવાની છે સમય રહેશે મિત્રો ત્રણ કલાક કુલ ગુણ રહેશે એંશી વિષય રહેશે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાન આપણે જે આપણે જે યુનિટ વાઇઝ છે બધા જ ક્વેશ્ચનો મિત્રો આમાં કવર કરવાની કોશિશ કરી છે તો સાહિત્ય તમારે પૂરોપૂરો વિડીયો જોવાનો રહેશે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો બધા જ આપણે જોઈએ તો બધા જ પેપરના વિડીયો અહીંયા મળતા રહેશે તો આપણે હવે શરૂ કરી દઈએ તો વિભાગ એ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો તો સાચો વિકલ્પ લખવાનો રહેશે મિત્રો તો એમાં પહેલું ક્વેશ્ચન છે હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું મિત્રો તો હાલનો બિહાર અને ઝારખંડનો જે વિસ્તાર છે મિત્રો એમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું તેમાં આન્સર છે ચેર સરદારનું આધિપત્ય હતું પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો ભારતમાં સુફી મત ફેર ફેલાવનાર કેટલી પરંપરાઓ ચાર પરંપરાઓ છે મિત્રો પહેલાંના સમયમાં ચાર પરંપરાઓ હતી પછી છે મિત્રો બીજા ત્રીજા નંબરનો ક્વેશ્ચન વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે તો વિધિ વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે કેના પરથી મળે છે તેમની ભાષા પરથી વિભિન્ન સમુદાયની જાણકારી મળે છે તો આન્સર છે તેમની ભાષા પરથી પછી આગળના ક્વેશ્ચન છે વાસ ચીડ અને નીલગિરી જેવી વનસ્પતિ કયા જંગલોમાં જોવા મળે છે તો એમાં આપણો આન્સર શું રહેશે વાસ ચીડ અને નીલગિરી છે મિત્રો સમશીતોષ્ણ શીતોષ્ણ બારે માસ લીલા જંગલોમાં જોવા મળે છે ક્યાં સમશીતોષ્ણ શીતોષ્ણ બારે માસ લીલા જંગલોમાં વાસ ચીડ અને નીલગિરી એટલે કે નીલગીરીનો જિલ્લો આપણે ભાવનગરને ઓળખીએ છીએ તેમાં જોવા મળતો હોય છે નીલગીરી વાસ છે ચીડ છે મિત્રો એ સમશીતોષ્ણ શીતોષ્ણ બારે માસ લીલા જંગલોમાં જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોને કયા જંગલો કહે છે તો એને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે આગળનો ક્વેશ્ચન છે આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે તો એમાંથી આપણે જોઈએ તો દુષ્કાળ છે મિત્રો આગાહી કહી શકીએ ભૂકંપ મિત્રો આગાહી ન કરી શકીએ દાવાનળની આગાહી ન કરી શકીએ જ્વાળામુખીની આગાહી ન કરી શકીએ દુષ્કાળની મિત્રો આપણે કહી શકીએ કારણ કે વરસાદ આપણે વરસવાનો હવામાનનો આપણે જોઈએ તો હવામાનમાં કંઈ જતા હોય છે એટલો વરસાદ પડશે એટલો વરસાદ પડશે દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો આપણે જોઈએ દુષ્કાળની પરિસ્થિતિમાં બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ પછી આપણે જોઈ તો ઘાસચારાની સંગ્રહખોરી કરવી પાલતુ પશુઓને રખડતા કરવા મોટા આપણે જોઈ તો મોટા ભોજન સંભારોમાં યોજો આ બધું કંઈક કરવાની જરૂર નથી મિત્રો પછી છે આઠમા નંબરનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું સંચાલન મિત્રો કેન્દ્ર સરકાર કરે છે નવમા નંબરનું છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારમાં દર હજાર એ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી તો મિત્રો નવસો ચાલીસ મિત્રો નવસો તેતાલીસ આજુબાજુ હતી મિત્રો યાદ રાખજો આ મિત્રો એટલી હતી મિત્રો પછી છે ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાચવીને કયો સમુદાય વસતો હતો જો જનજાતીય સમુદાય થોડું પ્રિન્ટ મિત્રો જોઈ લેજો પછી છે મિત્રો નીચેના વિધાનો યોગ્ય શબ્દ વડે લખી ખાલી જગ્યા શબ્દ લખી ખાલી જગ્યા પૂરો અગિયારમાં નંબર છે પોઠનો સમૂહ ખાલી પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો હતો તો પોઠનો સમૂહ છે વણઝાર તાંડુના નામે ઓળખાતો હતો શું પોટનો સમૂહ વણઝાર તાંડુના નામે ઓળખાતો હતો બારમા નંબરનો ક્વેશ્ચન છે સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જ જાણીતા હતા તો અભંગો જાણીતા હતા પછી છે કુચીપુડી ઉદ્ભવ ખાલી જગ્યા કુચીપુડી નામના ગામમાં થયો હતો તો આંધ્રપ્રદેશના કુચીપુડી ગામમાં થયો હતો તો શું આન્સર આવશે આંધ્રપ્રદેશ પ્રદેશ ચૌદમા નંબરનો ક્વેશ્ચન છે ધ્રુવ તરફથી ધ્રુવ ઉર્તુઓ તરફ આપણે જોઈ દો ધ્રુવ તરફથી ધ્રુવ ઉર્ત તરફ વાતા ધ્રુવી પવનો છે મિત્રો કાયમી પવનો તરીકે ઓળખાય છે પંદરમા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવ સંભાવના વધારે હોય છે તો દાવાનળ જનજાતીય સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલાય પ્રથાથી કઈ પ્રથા કબીલાય પ્રથાથી જોડાયેલા હોય છે આનો એક સરદાર હોય છે શું હોય છે આનો એક સરદાર હોય છે એ સંભાવતો હોય છે બીજું આપણે યાદ રાખવાનું રહેશે સાગરના તળિયા થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો સુનામીના નામે ઓળખાય છે અઢારમા નંબરનો ક્વેશ્ચન છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા ઓનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો પ્રકોપના નામે ઓળખાય છે ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે તો એકસો આઠ ની યોજના છે શું છે એકસો આઠ આપણે જોઈએ તો એમ્બ્યુલન્સ યોજના છે પછીનો ક્વેશ્ચન છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો કૃત્રિમ ઉપગ્રહ શું આન્સર હશે કૃત્રિમ ઉપગ્રહ પછી છે વિભાગ બી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો શાહજાએ તેના લખાણોમાં વણઝારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે તો મિત્રો આ ખોટું છે કેવું છે આ વિધાન ખોટું છે શાહજાહે ઉલ્લેખ કર્યો નથી પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન છે કાગડા શૈલી પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે તો આ વિધાન બિલકુલ સાચું છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા છે તો આ વિધાન ખોટું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા છે મિત્રો પછી છે ભૂકંપ વખતે ઊંચા મકાનમાંથી વહે વહેલા નીચે ઉતરવા માટે લિફ્ટનો જ ઉપયોગ કરવો જોઈએ તો મી મિત્રો લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે તો એમાં ખરું આવશે શું આવશે ખરું સત્તા નંબરનો ક્વેશ્ચન છે વિધાનસભા કાયમી ગૃહ છે તો વિધાનસભા કાયમી ગૃહ છે તો આ વિધાન ખોટું છે કેવું છે આ વિધાન ખોટું છે વિધાનસભા સહી કાયમી આપણે જોઈ તો ગૃહ નથી વિધાન પરિષદ છે વિધાન પરિષદ હોય તો એ કાયમી ગૃહ થાય વિધાનસભાનું વિસર્જન થઈ શકે છે વિસર્જન થઈ શકે છે સાતમા નંબરનો ક્વેશ્ચન છે ઉનાળામાં ક્યારેક ગ્રામીણ વિસ્તારમાં બહેનો પાણી માટે આંદોલન કરે છે તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે કોઈ આંદોલન કરતું નથી મિત્રો આપણે જોઈએ તો ગુજરાતમાં તો મિત્રો એવું નથી જોવા મળતું બાકી બહારના રાજ્યોમાં જોવા મળતું હોઈ શકે દક્ષિણ ભારતમાં વેતર કોરાગાને સારવાર આ મિત્રો સારવાર નહીં આવે મારવાર જાતિના લોકો વસતા હતા તો એ ખરું છે મિત્રો પછી છે નીચેના જોડકા જોડો તો આપણો વિભાગ અ હશે ને વિભાગ બ હશે અમનદાસ તો અમનદાસ તો એમાં શું જવાબ આવશે તો અમનદાસ મિત્રો સંગ્રામસિંહ છે પછી છે વણઝારા તો મિત્રો અનાજ વસ્તુઓને હેરફેર કરતા રામાનુજાચાર્ય ભક્તિ આંદોલનની શરૂઆત કરાવી તેને તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે ક્યાં તણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે તો પણ યાદ રાખવાનું રહેશે અમનદાસ સંગ્રામસિંહ વણઝારા અનાજ અને વસ્તુઓની ફેરફેર રામાનુજાચાર્ય ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર ત્રણે તરનો મેળો તો મિત્રો સુરેન્દ્રનગરમાં જોવા મળે છે પછી છે મિત્રો આ મિત્રો છે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો તેના યોગ્ય સ્થાને લખવાની રહેશે તો મિત્રો તમારે જાતે કરવાનું રહેશે મિત્રો કચ્છનું રણ નર્મદા નદી અંદમાન નિકોબાર દીવસમુહ સાબરમતી નદી તો જાતે તમારે નકશામાં કરવાનું છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ આપણે આ બાકીના પાર્ટ ટુમાં પાર્ટ ટુ ભાગ બીજો આવશે મિત્રો એમાં આપણે આ વિભાગ સી પૂરેપૂરો જોઈ લેવાના વિભાગ સી ને વિભાગ ડી પૂરેપૂરો બધા જ ક્વેશ્ચનના આન્સરનો આપણે એમાં જોઈ લઈશું તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત